હેલો ફ્રેન્ડ્સ, અનન્યા ઝોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત. આજે આપણે બનાવીશું પચરંગી દાળ ચોખાનો એકદમ ટેસ્ટી એવો હાંડવો. ત્યારે અચાનક હાંડવો ખાવાનું મન થાય તો 5-6 કલાકમાં હાંડવાનો લોટ રેડી કરીને આથો લાવવાની એકદમ નવી રીત સાથે ચલો રેસીપીની શરૂઆત કરીએ. અનન્યા ઝોમ કિચનની આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સૌથી પહેલાં આપણે પરફેક્ટ માપ સાથે હાંડવાનો લોટ રેડી કરીએ તો તેના માટે અહીંયા 2 કપ જેટલા ખીચડીના ચોખા લીધા છે, સાથે 1 કપ જેટલી ચણાની દાળ લઈશું. હવે આપણે તેની અંદર 1/4 કપ જેટલી મગની દાળ, 1/4 કપ જેટલી તુવેરની દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ, આ બધી દાળો આપણે લેવાની છે. હવે આપણે આ બધી દાળને એક બાઉલની અંદર એડ કરીશું. સાથે આપણે ચપટી મેથીના દાણા પણ લીધા છે. બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈએ. 2-3 વાર પાણીથી ધોઈ લઈશું. તો દાળ અને ચોખાને આપણે સરસ રીતે ધોઈને રેડી કરી લીધા છે. હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને 1-2 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. તમે જુઓ, 2 કલાક થઈ ગયા છે, આપણી બધી દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે તેની અંદરથી પાણી કાઢી લઈશું અને તેને મિક્સરની અંદર ક્રશ કરી લઈશું. અહીંયા મિક્સરનો બાઉલ લીધું છે, જેની અંદર પહેલાં આપણે દાળ ચોખા પાણીમાંથી આ રીતે નિતારીને એડ કરતા જઈશું. સાથે તેની અંદર 1 ચમચી દહીં એડ કરી દઈશું. હવે આપણે તેની ઉપર દહીંની ઉપરનું જે પાણી હોય છે તે મેં 2 ટેબલ સ્પૂન લીધું છે તે એડ કરી દઈશું. હવે આપણે તેને સરસ રીતે ક્રશ કરી લઈશું. હવે આપણે આ બેટરને રોટલી મૂકવાનો જે બાઉલ હોય છે, જેને આપણે હોટપોટ કહેતા હોય છે, જેની અંદર રોટલી વધારે સમય માટે સરસ એવી સોફ્ટ અને ગરમ રહેતી હોય છે, તેનો ઉપયોગ આપણે કરવાનો છે. તો તેની અંદર આપણે ક્રશ કરેલું બેટર એડ કરી દઈશું, જેથી આપણો આથો ખૂબ જ જલ્દીથી આવી જશે. આ રીતે આપણે બધી દાળને મિક્સરની અંદર સરસ રીતે ક્રશ કરી લેવાની છે. સાથે તેની અંદર આપણે દહીં પણ એડ કરતા જઈશું અને બધા દાળ ચોખાને આ રીતે ક્રશ કરી લઈશું. આ બેટર બનાવવા માટે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા દહીંનો ઉપયોગ કર્યો, સાથે 4 ટેબલ સ્પૂન જેટલા પાણીનો ઉપયોગ કર્યો. તો આ ચોક્કસથી ધ્યાનમાં રાખજો. આપણું હાંડવાનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે આથો જલ્દીથી લાવવા માટે તેની અંદર એક પ્રોસેસ કરીશું. તેના માટે આપણે પહેલાં હાથની મદદથી 5-7 મિનિટ સુધી હાંડવાના લોટને આ રીતે સરસ રીતે હલાવી લઈશું. તો તમે જુઓ, 5-7 મિનિટમાં આપણે હાંડવાના લોટને સરસ રીતે હલાવીને રેડી કરી લીધું છે. હવે આપણે તેની ઉપર 1/2 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. તો તમારે 1/2 ચમચી દહીં લેવાનું, તેને આ રીતે તમારે હાથની ઉપર લઈ લેજો. પછી હાંડવાના બેટર પર આ રીતે એડ કરીને તેને એકદમ ધીરેથી હલાવી લેવાનું. હવે આપણે ઢાંકણ ઢાંકીને બંધ કરી દઈશું અને 5-7 કલાક માટે રેસ્ટ આપીશું. આ રીતે જો તમે કરશો તો હાંડવાના લોટમાં આથો ખૂબ જ જલ્દીથી આવી જશે. 5-6 કલાક થઈ ગયા છે, તમે ચેક કરશો તો એકદમ સરસ એવો હાંડવાના લોટનું બેટર રેડી થઈ ગયો છે. સરસ એવો આથો પણ તેની અંદર આવી ગયો છે. આ બેટરમાંથી આપણે જરૂર પ્રમાણે બેટર અલગ કરી લઈશું. તો અહીંયા આપણે એક બાઉલની અંદર 3 મોટી ચમચી ભરીને હાંડવાના લોટનું બેટર લીધું છે. તેની અંદર આપણે 1-1 કરીને બધા મસાલા એડ કરીએ. તો મસાલામાં આપણે તીખાસ માટે 1/2 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે, ચપટી હિંગ લીધી છે, સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચાંનો પાવડર લઈશું. હવે આપણે તેની અંદર 1 ચમચી તેલ એડ કરીશું અને અહીંયા આપણે દૂધી લીધી છે, જેને સરસ રીતે છીણીને એડ કરી દઈશું. ખાસ ધ્યાનમાં રાખજો કે જેટલી જરૂર હોય તેટલી દૂધી તમારે તેની અંદર એડ કરવી. ફ્રેશ દૂધી એડ કરશો તો તે ટેસ્ટી હાંડવો તો રેડી થશે, સાથે દૂધી કાળી પણ ના પડે. હવે આપણે તેની અંદર 2 ચમચી ખાંડ એડ કરી દઈશું અને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણું હાંડવાનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. જો ટેસ્ટ પ્રમાણે કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ તમને ઓછા લાગે તો તમે એડ કરી શકો છો. હવે આપણે જે પેનની અંદર હાંડવો બનાવવાનો હોય તે પેન લીધો છે, તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું. તેલને આપણે ગેસની ઉપર મૂકીને ગરમ કરી લઈશું. સાથે તેની અંદર લીમડો, તલ, સૂકા મરચાં અને રાઈ એડ કરી છે. હવે આપણે તેની અંદર 1/2 ચમચી જીરું પણ એડ કરીશું. આ રીતે આપણે એકદમ ટેસ્ટી તડકો રેડી કર્યો છે. આ રીતે આપણે પેનની અંદર એકદમ સરસ એવો તડકો રેડી કરી લીધો છે. હવે આપણે રેડી કરેલા હાંડવાના બેટરની અંદર 1/4 ટીસ્પૂન જેટલું
ઈનો એડ કરી દઈશું અને સાથે અડધી ચમચી પાણી એડ કરીને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણું હાંડવાનું બેટર સરસ રીતે રેડી છે, જેને આપણે પેનમાં તડકો રેડી કર્યો છે તેની અંદર એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દઈશું. આ રીતે એક બાજુથી સરસ રીતે આપણો હાંડવો રેડી થઈ જશે. તમે જુઓ, એક બાજુથી આપણો સરસ રીતે હાંડવો રેડી થઈ ગયો છે. હવે આપણે એક તડકા પેન લીધો છે, તેની અંદર તેલ ગરમ કરી લઈશું અને થોડા તલ એડ કરી દઈશું. જો તલની સાથે તમારે જીરું એડ કરવું હોય તો એડ કરી શકો છો. મને તલ વધારે ગમે છે તો મેં થોડા તલ એડ કર્યા છે. રેડી થયેલા હાંડવાની ઉપર એડ કરી દઈશું. આ રીતે આપણે અલગથી તડકો રેડી કરીને હાંડવા પર એડ કરી દીધો છે. હવે આપણે ધીરેથી તેને ઉલટાવી લઈશું અને બીજી બાજુથી સરસ રીતે શેકી લઈશું. આ રીતે બંને બાજુથી તડકો કરીને એકદમ ક્રિસ્પી હાંડવો રેડી કરીશું. જો તમારે ઓઇલ વગરનો હાંડવો બનાવવો હોય તો ઇડલી કુકરની અંદર હાંડવાને સરસ રીતે બાફી લેવાનો, પછી આપણે તેને નોનસ્ટિક તવા ઉપર તડકો કરીને સેલો ફ્રાય કરી લઈશું તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી હાંડવો રેડી થશે. તો આ રીતે ઇડલી કુકરની અંદર પણ આપણે હાંડવો બનાવીને રેડી કરી શકીએ છીએ. તો અમારો હાંડવો તો સરસ રીતે રેડી થઈ ગયો છે. આ હાંડવો પંચરત્ન દાળ અને ચોખા મિક્સ કરીને રેડી થતો હોવાથી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. બોલો, અમારો હાંડવો તો રેડી થઈ ગયો છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે અનન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.